નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. ચાંદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મઝેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડને અપાતા સાધનો તથા દવાઓનો તંત્ર તથા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા ઉપયોગ ન કરાતા સમગ્ર કૌભાંડનો વિપક્ષી નેતા દ્વારા પર્દાફાશ. બે મહિના પહેલા વડોદરા રેલવે સ્ટેશન નજીક ઓઇલનું ટેન્કર પડી જવાના બનાવ બાદ આજે ગોકળગાયની ગતિએ રેલવે તંત્ર દ્વારા ટેન્કર હટાવવાની કામગીરી દરમિયાન ટેન્કરમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ. આરટીઓ દ્વારા ડિટેન કરાયેલા વાહનોમાંથી બેટરી, ટાયર, ટેપ સહિત ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગના 5 સાગરીતો ગુના શોધક શાખાના સકંજામાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હોનારત વેળા કામગીરી માટે ફાયર બ્રિગેડને અપાતા સાધનો તથા દવાઓનો ફાયર બ્રિગેડના અધિકારી તથા તંત્ર દ્વારા ઉપયોગ ન કરાતા આ સમગ્ર મામલાનો પર્દાફાશ આજે વિરોધ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા શહેરમાં કુદરતી તેમજ કૃત્રિમ હોનારતો વખતે લાઇફ સેફ્ટી તથા રેસ્ક્યુ ઓપરેશન માટે USAR કન્ટેનર આપવામાં આવ્યા છે, જેમાં લાઇફ સેફ્ટી તેમજ રેસ્ક્યુને લગતા તમામ સાધનો તેમજ દવાઓ ફાળવવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ આજે મીડિયા સાથે છાણી ટીપી 13 ખાતે પહોંચ્યા હતા, જ્યાં આ કન્ટેનર બંધ હાલતમાં જોવા મળ્યા હતા. સાથે જ 2 વર્ષથી આ સાધનોનો ઉપયોગ નહીં થયો હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. જોકે ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા આ એક કન્ટેનર અન્યત્ર હોનારત થાય તો વપરાશે તેવો લૂલો બચાવ પણ કર્યો હતો. આ GSDMA તરફથી આપણને મળેલું USAR કન્ટેનર છે, જેનો મતલબ થાય છે અર્બન સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન. જ્યારે બિલ્ડિંગ કોલેપ્સ થયું હોય કે એવી કોઈ હોનારત થઈ હોય, અર્થક્વેક આવ્યો હોય, અર્બન વોલ્કેનો આવ્યો હોય, જેમ કે ઓરિસ્સામાં થોડા સમય પહેલાં આવ્યો હતો, તો એ સમયે આ કન્ટેનરની અંદરના જે ઇક્વિપમેન્ટ છે એનો ઉપયોગથી આપણે લાઈફ સેફ્ટી અને રેસ્ક્યુ ઓપરેશન્સ કરી શકીએ છીએ. અત્યાર સુધી ઓરિસ્સા વખતે આપણે આનો ઉપયોગ કરવા માટે કાઢ્યું હતું, પણ જયારે ત્યાં પ્લેન લેન્ડ થઈ શકે એમ હતું નહીં, માટે આપણે પ્રોગ્રામ વડોદરાની અંદર જે માધવનગર વાળો જે હાદસો થયો હતો ત્યારે આપણે આના કોમ્બી ટૂલ્સ છે એ ગાડીઓની અંદર હોય જ છે. જે આપણી પાસે 12-10 ગાડીઓ પડી છે એ ગાડીઓની અંદર આ જ કોમ્બી ટૂલ્સ હોય છે, જ્યારે અને આ સ્પેરનો સામાન છે. આ સ્પેશિયલી આનો પર્પઝ એ છે કે આઉટ સ્ટેટ્સની અંદર, ગુજરાત સિવાય કોઈ બીજી જગ્યાએ કાં તો ગુજરાતની કોઈ બીજી સિટીની અંદર જ્યારે આવી કોઈ મોટી હોનારત થાય, માસ કેઝ્યુઅલ્ટી થાય, જ્યારે 500-1000 માણસો એની અંદર ફસાયેલા હોય, દબાયેલા હોય, અને ત્યારે આપણે એમને બહાર કાઢવા હોય સહી સલામત, ત્યારે આ વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ પોર્ટેબલ રાખવાનું કારણ એ તમે ડાયરેક્ટ કાર્ગો પ્લેનમાં એને લેન્ડ કરી લોડ કરીને ડાયરેક્ટ ગમે ત્યાં શિફ્ટ કરી શકો છો. બાકી સિટી માટે યુઝ કરવા માટેની વસ્તુઓ આપણી પાસે ગાડીમાં છે. આવી જ સ્થિતિ વાઘોડિયા રોડ સ્થિત સૂર્યનગર ફાયર સ્ટેશન ખાતે પણ જોવા મળી હતી, જ્યાં ફાયર બ્રિગેડના કન્ટેનરોમાંથી દવાઓ, ઇન્જેક્શનો સહિતનો જથ્થો બિન વપરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ફાયર બ્રિગેડના અધિકારી હિતેન્દ્ર ટાપરિયા દ્વારા આ સાધનોનો ઉપયોગ ન કરી તેમજ દવાઓ પણ જરૂરિયાતમંદો સુધી ન પહોંચાડી ગંભીર બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી તમામ જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાની માંગણી કરી હતી. આજે આ કન્ટેનર 3 કન્ટેનર આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે જ્યારે કોઈ પણ હોનારત હોય ત્યારે સરકાર એ નગરના લોકોની રાહત માટે દવાઈઓ મોકલે, સાધનો મોકલે બચવા માટેના. તો આ ફાયર સ્ટેશનની અંદર મિસ્ટર ત્રાપરિયા કરીને હતા ત્યારે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની આ બધી વસ્તુ આવેલી. સવાલ એ છે કે 2 વર્ષ સુધી થઈ ગયા આ બધી મેડિસિન લોકોને જે યુઝમાં આવી જોઈએ એ મેડિસિન લોકો સુધી નહીં પહોંચી. આ કન્ટેનરો ખોલવામાં નહીં આવ્યા,
અને આ કન્ટેનરોને દવાખાનાના ડૉક્ટરને બોલાવીને બતાડવામાં બી નથી આવ્યા, જેના લીધે એક તો સરકારનું નુકસાન ગયું, લોકો સુધી જે દવા પહોંચવી જોઈતી એ પહોંચી નથી, અને આ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર જેવું, એટલે આ થોડાક દિવસોની આ દવા ખરાબ થઈ જવાની છે, એટલે પછી આ દવા કામમાં આવવાની નથી, એટલે સરકારે ચૂનો લગાડ્યો છે, સરકારને નુકસાન પહોંચાડ્યો છે, ગેરવહીવટ કર્યો છે, જે કામગીરી કરવી જોઈએ કરી નથી, માટે જે વ્યક્તિને કામગીરી કરવી જોઈએ કરી નથી એટલે નોકરી ઉપર બેદરકારી, ફરજ પ્રત્યેની બેદરકારીનો કાયદા હેઠળ એમના ઉપર કેસ થવો જોઈએ, અને આ દવાઓ જે સારી હોય તો લોકો સુધી પહોંચાડવી જોઈએ. આ જવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે જે ફાયર બ્રિગેડના, એમને પણ જો સોંપવામાં આવી હોત તો આ મારા ફાયર બ્રિગેડના જવાનો બી લોકો સુધી પહોંચાડી દીધી હોત, પણ એમને પણ દબાણમાં રાખીને આ ફાયર બ્રિગેડના ઓફિસરે આ કન્ટેનરો અહીંયા પડી રાખ્યા છે, અને ફરજ પ્રત્યેની બેદરકારીના લીધે જે દવાઓ નથી પહોંચી એના ઉપર કેસ થવો જોઈએ મારું સ્પષ્ટ માનવું છે. બે મહિના પહેલા વડોદરા રેલવે સ્ટેશન નજીક ઓઇલનું ટેન્કર પલટી જવાના બનાવ બાદ આજે રેલવે તંત્ર દ્વારા ટેન્કર હટાવવાની કામગીરીના સમયે ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વે વડોદરા રેલવે સ્ટેશન નજીક ઓઇલ ભરેલો ટેન્કર પાટા પરથી ઉતરી ગયું હતું. તે અંતર્ગત રેલવે તંત્ર દ્વારા પડેલા બે ટેન્કરો હટાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. દરમિયાન આજે ટેન્કરો હટાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે અચાનક ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવના પગલે સ્થળ પર લોકટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક દોડી આવેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ જોરદાર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. બનાવના પગલે આરપીએફ તથા રેલવે પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. જો કે આ બનાવમાં રેલવે તંત્રની નિષ્કાળજી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાના પગલે વડોદરા મુંબઈ તરફનો રેલવે વ્યવહાર એક કલાકથી વધુ સમય ખોરવાતા ટ્રેનો મોડી પડી હતી. भाई घटना के बारे में मैं बोल रहा हूँ, आप पर्सनल अधिकारी से लेकिन सर जी आप बात करिए. नहीं, हमें इसका जवाब देने का अधिकार नहीं है. सर आपकी जवाबदारी किसके अधिकारी? नहीं, हमारी जवाबदारी हमें पता है. तो इसका जवाबदार अधिकार कौन है इसका? वो जांच हो रही है, जांच हो जाएगी जब पता लग जाएगा. अभी जांच इसकी जांच हमने इंक्वायरी ऑर्डर कर दी है. कटिंग होता है, किसको इंक्वायरी दिया होता है कि मजदूर लोग कर सकते हैं, किसको ये अभी अभी में कितने मेंबर्स हैं, वो सब 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 पता लग जाएगा. अभी तो काम कर रहे हैं, काम करने के बाद सब होगा. एक अच्छा, किसकी निग्लिजेंसी लगती है सर ये पूरे भाई? बिना जाँच के मैं कैसे बता सकता हूँ? नहीं, फिर भी आपने प्राइमो फेसी देखा? प्राइमेसी अभी मैं नहीं बोल सकता कुछ भी. આરટીઓ દ્વારા ડિટેન કરાયેલા વાહનોમાંથી બેટરી, ટાયર, ટેપ સહિતની ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગના 5 સાગરીતોની ગુનાશોધક શાખાએ ઝડપી પાડ્યા હતા. 3 દિવસ પૂર્વે આરટીઓના કર્મચારીઓએ ઓવરલોડ ડમ્પરને ડિટેન કર્યું હતું. મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો ડમ્પરમાંથી રૂપિયા 28,000 કિંમતની 2 બેટરી ચોરી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વારસિયા હરિશક્તિ મહોલ્લાના રહેવાસી મુકો કનુભાઈ વસાવા, રવિ ગણેશભાઈ કહાર, વારિસ ફતેસિંહ ખોખર, નરિયો કનુભાઈ દલિત તથા આજવા રોડના રહેવાસી સની ગણેશભાઈ કહારને ઝડપી પાડ્યા હતા. 1/2 ડઝન ગુનાની કબૂલાત કરતા આ 5 શખ્સોની સિટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. શહેરની ગોલ્ડન ચોકડી પાસે એસઓજી સ્કોડે હજારોની કિંમતનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો સ્કોડા કારમાંથી ઝડપી પાડી એક કેરિયરની ધરપકડ કરી હતી. શહેરની ગોલ્ડન ચોકડી પાસે એસઓજી સ્કોડની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને હાલોલ તરફથી આવતી સ્કોડા કારમાંથી દારૂની 24 બોટલો અને બિયરના 714 ટીન સાથે દારૂનો જથ્થો લઈ જનાર મકરપુરા વલ્લભ કોલોનીમાં રહેવાસી આરીફ અલાઉદ્દીન શેખની ધરપકડ કરી હતી. પોલીસે કાર, દારૂનો અને બિયરનો જથ્થો અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 4,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ માટે 21,00,000 ખર્ચે નવી ગાડીઓ ખરીદવાના નિર્ણય સામે વિરોધ પક્ષના નેતાએ વિરોધ વ્યક્ત કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સેવા સદનમાં હાલ અધિકારીઓ માટે 21 લાખ રૂપિયાના ખર્ચે ગાડીઓ ખરીદવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકવાની હિલચાલ ચાલી રહી છે, ત્યારે આ ખરીદી પાછળ સેવા સદન દ્વારા ખોટા ખર્ચા કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હાલ સેવા સદન પાસે પૈસા ન હોવાથી એક બાજુ નાગરિકો પર કરવેરા ઝીકાય છે, ત્યારે ખોટી રીતે લાખોનો ખર્ચો ગાડીઓ ખરીદવા પાછળ કરવામાં આવી રહ્યો છે. તેમ પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવી આ દરખાસ્તનો બેઠકમાં વિરોધ કરાશે તેમ પણ જણાવ્યું હતું. આર્થિક સ્થિતિ ખરાબ છે એટલે તો ટેક્સ વધારવો પડ્યો કે ભાઈ 4 ભારાંકની જગ્યાએ 5 કર્યું. આમ જોવા જઈએ તો 85 કરોડ રૂપિયાનો ટેક્સ વધાર્યો છે આ લોકોએ. અને જ્યારે પૈસા નથી એટલે ટેક્સ વધાર્યો છે, તો ગાડી લાવવા માટે પૈસા કઈથી આવી ગયા? એટલે એસો આરામ કરવા માટે પૈસા છે, નવી ઓફિસો બાંધવા માટે પૈસા છે, નવી ઓફિસો બદલવા માટે પૈસા છે. એટલે તાકડ દિનના કરવા માટે પૈસા છે. અને વડોદરા શહેરના ઉપર ટેક્સ માટે ટેક્સ બોજ વડોદરા શહેરના નગરજનો ઉપર ટેક્સ વધે, બોજ વધે, એના માટે કોઈ પણ નીતિ અપનાવો, પણ પોતાના એસ આરામમાં કમી ના થવી જોઈએ. આ શાસકો જે સત્તા ઉપર જે અધિકારીઓ છે એ ખરેખર ટ્રસ્ટી થઈ ગયા છે અને ખરેખર ટ્રસ્ટી નોકર થઈ ગયો છે એવું મને લાગે છે. જ્યારે ટ્રસ્ટીઓની ગાડી પાછી જતી હોય તો તમે આવી દરખાસ્ત લાવી કઈ રીતે શકે એ જ જોવાની વાત છે. જ્યારે પણ આ મુદ્દો સામાન્ય સભામાં આવશે, તમારી પાસે દરખાસ્ત, ત્યારે તમે વિરોધ કરશો? અમે ચોક્કસ વિરોધ કરવાના છે, ચોક્કસ જ વિરોધ કરવાના છે. અને પૂછવાના છે એમને કે ભાઈ આ દરખાસ્ત જે તમે લાયા છો એ દરખાસ્ત તમે કઈ રીતે લાયા એની સમજણ પાડો. જ્યારે અમે આવી ગાડીઓ ચલાવી શકતા હોય અને અમે આવી આની અંદર ફરી શકતા હોય, અને અમે તો એવી એટલી બી તૈયારી છે કે વડોદરા શહેરના નગરજનો ઉપર જો કર અને બર દરની દરખાસ્ત લાવ્યા હોત તો આ ગાડી બી પાછી લઈ લેવી તો લઈ લો, અમને એની ચિંતા નથી. શહેરના અકોટા ગામ પાસે થાપરની ચાલીમાં આજે સવારે એક મકાનમાં જમવાનું બનાવતી વખતે ગેસ બોટલ લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી અનુસાર અકોટા ગામ થાપરની ચાલીમાં આવેલ એક મકાનમાં વહેલી સવારે મહિલા જમવાનું બનાવતી હતી, ત્યારે અચાનક ગેસ બોટલમાં લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે ઘરના લોકો દોડી આવ્યા હતા. જોજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મકાનનો તમામ સરસામાન ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું. બનાવના પગલે વિસ્તારમાં લોકટોળા એકઠા થઈ ગયા હતા. દોડી આવેલ ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જો કે આ આગમાં 2 લાખ ઉપરાંતનું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. સુબહ ખાના બનાને બેઠી હતી ઔરતે, મેં લેડીઝ તો બાટલે ને આગ પકડ લી પાઇપ કે સાથ મેં, મતલબ યે આગ પકડ લી ઉતને મેં બૂમા બૂમ ચાલુ હોઈ, હમ લોગ ઉપર જબ ચડે તો આગ જ્યાદા પકડ લી હતી, મેં બંધ નહીં હો પાયા બાટલા, મતલબ યે બાટલે મેં આગ પકડ ઉતને પાઇપ ને આગ પકડ લી હતી. નુકસાન કરવા હોગા 1.5-2 લાખ કે ઉપર આગ નાખવા નહીં, કંપની કા તો નહીં કિસી કો દોષ દે સકતે, સમજે? જો ઉપર વાલા હૈ જો ઉસને જો હો ગયા વો હો ગયા, કંપની કે ઉપર તો દોષ દેને તો કોઈ ફાયદા નહીં હૈ. પૂરા ઘર કા પૂરા સામાન એટલે માલ કા સબ જલ ગયા. બે ક્યા હૈ મેરે 2 બચ્ચોની શાદી કરી હતી, એક લડકી કી એક લડકે કી, ઉનકા ભી સબ સામાન ઉપર હી થા. શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવ પાસેથી એક ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મળતી વિગતો અનુસાર સુરસાગર તળાવ નજીક આજે સવારે એક નવજાત શિશુ બિનવારસી હાલતમાં પડેલો દેખાતા રાહદારીઓના ટોળા સ્થળ પર એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં રાવપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી, તેમજ બાળકનો કબજો લઈને તેને સારવાર અર્થે મોકલી આપી બાળકને ત્યજીને ફરાર થઈ જનારાઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. માંજલપુર સ્થિત ચિત્રકૂટ સોસાયટી પાછળ આવેલ વરસાદી ખુલ્લી કાંસમાં છકડો પડી જતા સેવા સદનની પોલમ પોલ ખુલી જવા પામી હતી. માંજલપુર સ્થિત ચિત્રકૂટ સોસાયટીની પાછળ આવેલી વરસાદી કાંસ છેલ્લા ઘણા સમયથી ખુલ્લી જ છે. અવારનવાર આ ખુલ્લી કાંસમાં વાહનો પડવાના બનાવ પણ બને છે, ત્યારે પાદરાથી વડોદરા આવેલ છકડાનો ચાલક છકડો પાર્ક કરીને પેશાબ કરવા ઊભો હતો, ત્યારે પાર્ક કરેલો છકડો ચાલુ હોય અચાનક જ ધાર પરથી સરકીને છકડો 6 ફૂટ ઊંડી વરસાદી કાંસમાં પડ્યો હતો. પેસેન્જર ઉતારીને હું ખાલી કરીને ગાડી આવી રહેલો, પરત હું પેશાબ કરવા માટે ઊભો રહ્યો,
ગાડી મૂકેલી રોડ ઉપર, વરસાદી કાચ ખુલ્લી હતી, ખુલ્લી ગટરના હિસાબે મારો જીવ બચાવવા માટે મારી ગાડીનું આગલું વ્હીલ પહેલાં અંદર ગયું, પછી પાછલું વ્હીલ ગયું અંદર, તો મેં પકડવા માટે મારો જીવ બચાવવા માટે હું કૂદી પડ્યો. આ વરસાદી કાચના લીધે મારી ગાડીમાં કમસે કમ 70-80 હજાર રૂપિયા નુકસાન હશે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મુખ્યમંત્રીની સ્લમ ફ્રી યોજના હેઠળ 215 લાખના ખર્ચે મકાનો તૈયાર કરવામાં આવ્યા છે, જેની ફાળવણી આજરોજ મેયર ભરતભાઈ શાહના હસ્તે ડ્રો કરીને કરવામાં આવી હતી. જાંબુઆ, તરસાલી, રામપુરા બસ ડેપોના 90 જેટલા શહેરી ગરીબ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનની આજરોજ ફાળવણી કરવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીની સ્લમ ફ્રી યોજના હેઠળ આજે વડોદરા શહેરમાં એક ડ્રો કર્યો અને ડ્રોની અંદર 90 સભ્યોનો ડ્રો કર્યો અને આજે એમને મકાનો ફાળવવામાં આવ્યા છે. આ મકાનો જાંબુઆ, તરસાળી, રામનગર એસટી ડેપો એ વિસ્તારના લોકોનો આજે આ ડ્રો હતો અને 215 લાખના ખર્ચે આ મકાનો બનાવવામાં આવેલા અને 90 લાભાર્થીઓને આ સ્કીમનો આજે લાભ મળ્યો છે. અને ફરીને આગળના ટૂંક સમયમાં બીજા ડ્રો પણ કરવામાં આવશે. એટલે જે સ્લમ ફ્રી સ્લમની જે મુખ્યમંત્રીની સ્કીમ છે એના અનુસંધાનમાં આ ડ્રો હતો અને મુખ્યમંત્રીની જે યોજના છે એ આગળ ફરીને આને કન્ટિન્યુઅસ ધપાવવામાં આવશે. હવે લઈશું એક નાનકડો વિરામ. અ સાગા ઓફ એક્સપિરિયન્સ એન્ડ ઇનોવેશન. નારાયણ ગ્રુપ, અ હરીશ અંબાલાલ ચોકસી વેન્ચર presents Neelkanth Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal gold, diamond, jadao, vilandi jewelry and silver articles. An experience of 4 decades. Neelkanth Varni Jewelers, Krishnalay, Alkapuri Society, opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265-232-0648. Utsav kya tyohar, lijjat papad ho har bar. Kurram kurram, kurram kurram. Mazedar lijjatar, saaswad mein lijjat lijjat. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડતા. ગુરુકુલ વિદ્યાલય, શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસ્ય રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232. સમય 9:30-12. આધુનિક જીવન શૈલી નું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, ચરણ પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં સેવા આપતી એકમાત્ર સંસ્થા.
ઇમિગ્રેશન અને કોચિંગમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ યુએસએ કેનેડા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા યુકે સાયપ્રસ રશિયા યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટીથી અપાવી શકીએ છીએ ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર જ્યાં હશે આઈડીપી બ્રિટિશ કાઉન્સિલ ઇટીએસ અને આઈટેપ માટે ટ્રેઇન ટીચર્સ વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર હેડ ઓફિસ બરોડા શ્રીજી એવન્યુ 11 સંપતરાવ કોલોની જેતલપુર રોડ વડોદરા ફોન 0265 233 68 83 232 40 63 Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. આધુનિક જીવન શૈલી નું બીજું નામ એટલે અવધ ઉપવન શહેર ના પોશ એરિયા માં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટ ના ભાવે ડુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ સ્વિમિંગ પુલ ચરણ પ્લે એરિયા જીમ અને ઘણું બધું અવધ ઉપવન બિહાઇન્ડ નારાયણવાડી ઓલ્ડ અટલાદરા બિલ રોડ અટલાદરા બુકિંગ શરૂ વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે અકોટા અતિથિ ગૃહ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મહિલાઓને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવાધનને કર્મનિષ્ઠાનો માર્ગ બતાવનાર સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ અકોટા અતિથિ ગૃહ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટીની ઓફ ગુજરાત તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુસર સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇલેક્શન વોર્ડ નંબર 12માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના છેવાડાના વિસ્તારમાં સેવા સદન દ્વારા કોઈ જ સવલતો આપવામાં નહીં આવતા રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઇલેક્શન વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ વિસ્તાર ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા ટોકીસ, જ્યાં 40-50 હજાર જેટલા નાગરિકો વસવાટ કરે છે, જ્યાં 18 મીટરના રોડની જોગવાઈ વુડાના નકશામાં પાસ થયેલ હોવા છતાં પણ ચાલુ વર્ષના બજેટમાં તેની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી. ડિવાઈડરવાળો રોડ વચ્ચે લાઇટિંગ, એના માટે અમારી વર્ષો જૂની માંગણી છે. કેટલાય વર્ષોથી, આજે 20-25 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોવા ભરીને વોટ આપ્યા છે, તે છતાંય પણ અમારા વિસ્તાર સાથે અરમાયું વર્તન રાખવામાં આવે છે. હમણાં જ નવા બનેલા ખાલી ન્યુ અલકાપુરીની અંદર બિલ્ડરોના સેટિંગ અને લાગવકશાહીથી ત્યાં આગળ રોડ બનાવવામાં આવી રહ્યા છે. અમારી જૂની વર્ષો પુરાણી માંગણી છે, અમને રોડ નથી આપતા. અમારા વિસ્તારની અંદર ઓરમાયું વર્તન રાખવામાં આવ્યા છે, એટલા માટે અમે અમારી માંગણી માટે અહીંયા આવ્યા છીએ. ઉપરાંત આ વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા આવતી લારીઓ પણ રેગ્યુલર થતી નથી, જેના પગલે અત્રે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યો છે. સેવા સદન દ્વારા આ વિસ્તારમાં ઓરમાયું વર્તન કરી કોઈ જ સવલત આપવામાં આવતી ન હોય આજરોજ રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગોત્રીથી પ્રિયા ટોકી સિનેમા રોડનું જે અમે વર્ષોથી અમે આપી છે લેખિત, તે હજુ કંઈ અમારું કામ કર્યું છે. અમારા વિસ્તારમાં બધી જાતે ભેદભાવ રાખે છે, નથી અમારા લાઈનમાં રોડની વ્યવસ્થા નથી, નથી પાણીની વ્યવસ્થા, નથી ગટર લાઈનની વ્યવસ્થા, નથી બધા વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ડોલ પણ આપી છે. અમારા વિસ્તારમાં તમે ડોલ પણ નથી આપી શકતા, તો તમે રોડ કેવી રીતે બનાવી શકશો? વડોદરા મહાનગર સેવા સદનની કચેરી ખાતે વિકલાંગો માટે વાહન પાર્કિંગના સ્થળે બેફામ પાર્કિંગ કરવામાં આવતા વિકલાંગ એસોસિએશન દ્વારા સેવા સદનની બેજવાબદારી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ખંડેરાવ માર્કેટ સ્થિત સેવા સદનની કચેરી ખાતે વિકલાંગો માટે વાહન પાર્કિંગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંગે સ્થળ પર વિકલાંગ પાર્કિંગના બોર્ડ પણ લગાવેલા છે. પરંતુ આ જ સ્થળ પર અન્ય લોકો દ્વારા બેરોકટોક પાર્કિંગ કરવામાં આવતા વિકલાંગોને વાહન પાર્કિંગ કરવામાં ફાંફા પડે છે.
આજે સેવા સદન કચેરી ખાતે ગયેલા વડોદરા હેન્ડીકેપ્ડ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલને પણ વાહન પાર્કિંગ બાબતે માઠો અનુભવ થતા તેમણે સેવા સદનની પાર્કિંગ સુવિધાઓ તેમજ યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેશનના તંત્ર વિશેની હું જો વાત કરું તો 1995ના વિકલાંગ ધારાની અંદર દરેક પબ્લિક બિલ્ડિંગની અંદર પાર્કિંગની સુવિધાઓ વિકલાંગોને આપવી જોઈએ એવો સ્પષ્ટ આદેશ છે. તેમજ 2006નો જે PWD એક્ટ છે ઉડાનો, તેની અંદર પણ નિર્દેશ હોવા છતાં આ પાર્કિંગની સુવિધા મેઇન બિલ્ડિંગમાં મળતી નથી. આરક્ષણ ખાલી અંદર બોર્ડ નાનું અમથું મારેલું છે, પણ આરક્ષણની જગ્યા ઉપર બીજા ઘણા બધા પાર્કિંગ કરે છે. તો અમારી એક નમ્ર વિનંતી છે કે કોર્પોરેશનના તમામ બિલ્ડિંગની અંદર પાર્કિંગની સુવિધા સરકાર દ્વારા અને કોર્પોરેશન દ્વારા આપવામાં આવે. તો આ અમે કમિશનરશ્રીને વિકલાંગો વતી હું એક વિનંતી કરું છું કે આ સુવિધાઓ માટે અમને ન્યાય આપે અને વિકલાંગોને આ સુવિધાઓથી વંચિત ન રાખે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડને અપાતા સાધનો તથા દવાઓનો તંત્ર તથા ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા ઉપયોગ ન કરાતા સમગ્ર કૌભાંડનો વિપક્ષી નેતા દ્વારા પર્દાફાશ. બે મહિના પહેલા વડોદરા રેલવે સ્ટેશન નજીક ઓઇલનું ટેન્કર પડી જવાના બનાવ બાદ આજે ગોકળગાયની ગતિએ રેલવે તંત્ર દ્વારા ટેન્કર હટાવવાની કામગીરી દરમિયાન ટેન્કરમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ. RTO દ્વારા ડિટેન કરાયેલા વાહનોમાંથી બેટરી, ટાયર, ટેપ સહિત ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગના 5 સાગરીતો ગુના શોધક શાખાના સકંજામાં. આ હતા તે આર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.